નમસ્તે મિત્રો, નોલેજ ફેક્ટરી ચેનલમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, આજથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે અને એની બધી જ માહિતી છે. ઉંમર, સિલેબસ, પરીક્ષા પદ્ધતિ, ફી કેટલી છે, જ્યારે લાયકાત અને પગાર ધોરણ તો તમે થંબનેઈલ ઉપર જોયું જ છે. તો એ બધી માહિતી છે આ વિડીયોની અંદર આપણે લેવાના છીએ. સાથે સાથે ફોર્મ કઈ રીતે ભરવું એ બધી માહિતી પણ અહીંયા મળશે. અને જે ફોર્મની જે નોટિફિકેશનની PDF અને ફોર્મની જે PDF છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો એ લિંકમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. હવે મિત્રો, ભરતી છે એ CISF ટ્રેડ્સમેનની છે, જેના ફોર્મ છે એ આજથી તમારે એપ્લાય કરવાનું છે. જેની લાયકાત 10 પાસ ને પગાર ધોરણ છે 21,700 રૂપિયા છે, એ તમે થંબનેઈલની અંદર જોઈ લીધું છે, બરાબર છે. તો આની ઉપર આપણે અત્યારે વધારે ડિસ્કસ નહીં કરીએ. હવે મિત્રો, કેટલીક મહત્ત્વની તારીખો જોઈએ તો આજથી એપ્લાય કરવાનું ચાલુ થશે અને 22 ઓક્ટોબર 2019 એ એની લાસ્ટ ડેટ છે. તો એ લાસ્ટ ડેટ પહેલાં તમારે એપ્લાય કરવાનું છે, તો એ તારીખ યાદ રાખવી. જ્યારે એક્ઝામ ડેટ અત્યારે જાહેર કરવામાં નથી આવી કે એક્ઝામ છે કયા મહિનામાં લેવામાં આવશે, જ્યારે એક્ઝામ હશે એના થોડાક સમય અગાઉ તમને જાણ કરવામાં આવશે એની ઓફિશિયલ વેબસાઇટની અંદર. તો 22 ઓક્ટોબર પહેલાં એપ્લાય કરવાનું છે. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 23 વર્ષ હોવા જોઈએ. એટલે 18 થી 23 વર્ષની વચ્ચે જો તમે ઉંમર તમારી થતી હોય તો તમે એપ્લાય કરી શકો છો. SC ST OBC કેન્ડિડેટને જે એજ રિલેક્સેશન મળે છે, ઉંમરમાં છૂટછાટ મળે છે, એ નિયમ મુજબ જ મળશે. તો તમારી આ જે ઉંમર છે તમારે 1 ઓગસ્ટ 2019ને ધ્યાનમાં રાખીને ગણવાની છે. એટલે કે 1 ઓગસ્ટ 2019ના દિવસે તમારી આટલી ઉંમર થવી જોઈએ. જો તમારો જન્મ 2 ઓગસ્ટ 1996થી લઈને 1 ઓગસ્ટ 2001ની વચ્ચે થયો હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. 2 ઓગસ્ટ 1996 અને 1 ઓગસ્ટ 2001ની વચ્ચે. SC ST વાળા ઉમેદવારોને 5 વર્ષ અને OBC ઉમેદવારોને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે, તો એ પ્રમાણે એપ્લાય કરી શકે છે. હવે મિત્રો, તમે સ્ક્રીન પર જે વેકેન્સી આપેલી છે, કેટલી વેકેન્સી છે અને કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર છે, તમે જોઈ શકો છો કે કૂક, કોબલર, બાર્બર, વોશરમેન, કાર્પેન્ટર, સ્વીપર, પેન્ટર, મેસુન, પ્લમ્બર, માલી અને ઇલેક્ટ્રિશિયન, આટલી પોસ્ટ માટેની વેકેન્સી છે. અને વેકેન્સી કેટલી આપેલી છે, ટોટલ વેકેન્સી તમે ચેક કરી શકો છો મિત્રો. તો આટલી વેકેન્સી માટે એપ્લાય કરવાનું છે તમારે. તો સિલેક્શન પ્રોસિજરમાં જેટલા તમારા માર્ક્સ થતા હશે, કટ ઓફ થતું હશે, એ કટ ઓફ મુજબ સિલેક્ટ કરવામાં આવશે. એક પછી એક સ્ટેજ હોય છે, તો અમુક સ્ટેજમાં જે જગ્યા હોય છે એના અમુક ઘણા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવે છે. તો એ રીતે તમારું જે સિલેક્શન પ્રોસિજર છે એ આગળ ચાલશે. મિત્રો, આની અંદર ફિઝિકલ હશે. તો ફિઝિકલ ટેસ્ટની અંદર શું છે કે 1.6 કિલોમીટર રનિંગ છે, તમારે 6 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે 6.5 મિનિટમાં તમારે 1.6 કિલોમીટર રનિંગ છે એ કરવાનું છે. જ્યારે હાઇટની વાત કરીએ તો એપ્લાય કરતા ઉમેદવાર છે એમની હાઇટ છે આ મુજબ હોવી જોઈએ. જો OBC, EWS, SC અને અધર એ કેટેગરીમાં આવે છે એ ઉમેદવારોને 170 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. જ્યારે ST કેટેગરીમાં જે લોકો આવે છે એને 162.5 સેન્ટીમીટર છે એ હાઇટ હોવી જોઈએ. રનિંગ તો પછીની વાત છે, પણ અત્યારે જે એપ્લાય કરતા હોય તો તમને તમારી હાઇટ ખબર હોય તો હાઇટ મુજબ મિત્રો અહીંયા જોઈ શકો છો. ST ઉમેદવાર છે એને જ 162.5 છે, જ્યારે બાકી બધાને 170 સેન્ટીમીટરની હાઇટ છે એ જરૂરી. હવે મિત્રો, આની અંદર રિટર્ન એક્ઝામ પણ હશે. તો રિટર્ન એક્ઝામની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે 100 માર્કનું પેપર હશે અને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. 100 માર્ક અને 2 કલાક. હવે એની અંદર કયા કયા સિલેબસની અંદર સબ્જેક્ટ હશે, તો જનરલ અવેરનેસ એટલે કે GK હશે, મેથ્સ હશે, રિઝનિંગ હશે અને હિન્દી અથવા તો ઇંગ્લિશ, એ બેમાંથી એક. તો આ સબ્જેક્ટ હશે તમારા અને એની એક્ઝામ હશે, જેમાં 100 ક્વેશ્ચન અને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો હવે આગળના સ્ટેજ માટે તમારે ક્વોલિફાય થવા માટે SC ST OBCને 33% માર્ક્સ લાવવા જરૂરી છે, જ્યારે બાકી બધી કેટેગરી છે એમને 35% માર્ક્સ લાવવા એ જરૂરી છે. આ ક્વોલિફાઈંગ માર્ક છે, એનો મતલબ એવો નથી કે તમારે 33% અને 35% આવી જાય માર્ક્સ તો તમે સિલેક્ટ જ થઈ જાઓ. આ ક્વોલિફાઈંગ માર્ક્સ છે કે આનાથી નીચે તો નહીં જ ચાલે એમ. હવે મિત્રો, આના માટે ઓફલાઈન એપ્લાય કરવાનું છે. ઓફલાઈન કઈ રીતે કે આનું જે નોટિફિકેશન છે એની અંદર એડ્રેસ આપેલું છે અને એપ્લિકેશન ફોર્મ પણ છે. તો એપ્લિકેશન ફોર્મને તમારા જે નોટિફિકેશનમાં એડ્રેસ આપેલું છે એની અંદર મોકલવાનું છે. તો એની બંનેની જે PDFની લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી, એના ઉપર ક્લિક કરીને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો અને નોટિફિકેશન પણ.
તો એ ફોર્મને તમારે ભરીને નોટિફિકેશનની અંદર જે એડ્રેસ આપેલું છે એની એમાં મોકલવાનું છે. તો બંનેની લિંક છે મિત્રો એ ડિસ્ક્રિપ્શનની અંદર છે, એ ક્લિક કરશો એ લિંક ઉપર તો તમને બંને વસ્તુ ત્યાંથી મળી રહેશે. હવે એક્ઝામ ફી જોઈએ મિત્રો તો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસને 100 રૂપિયા, જ્યારે એસસી એસટી ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી છે એ ભરવાની નથી. મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે CISF.gov.in, પણ તમારે એપ્લિકેશન ફોર્મને નોટિફિકેશન છે તમે લિંકમાં આપેલ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.